રાજકોટના લોખિકા તાલુકાના પારડી ગામે લોકડાઉનના ધજિયા ઉડ્યા છે। પારડી ગામમાં આવેલી સ્વામી વિવેકાનંદ શાળામાં વિદ્યાર્થીઓને પેપર લેવા બોલાવવામાં આવ્યા ત્યારે 1-8 ધોરણના 100 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા છે, જેથી સોશિયલ મીડિયામાં પણ આ વિડિયો વાયરલ થયો છે। જો કે મીડિયા શાળામાં પહોંચી ત્યારે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। એક તરફથી રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉનની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। 3મેના રોજ પૂર્ણ થતું લોકડાઉન 17મી સુધી લંબાવવામાં આવ્યું છે। ગઈકાલે જ રાજકોટને ઓરેન્જ ઝોનમાં જાહેર કરાયું છે, ત્યારે ગઈકાલે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકડાઉનના આ સમયગાળા દરમિયાન ભારતભરમાં વિમાની સેવા, રેલવે સેવા, મેટ્રો સેવા, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, મલ્ટીપ્લેક્સ, મોલ, સિનેમા, નાટ્યગૃહ તમામ બંધ રહેશે। ત્યારે આજ રોજ રાજકોટ જિલ્લાના પારડી ગામે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા લોકડાઉનનો ભંગ કરવામાં આવ્યો હતો। ધોરણ 1-8ના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા શાળાએ બોલાવવામાં આવ્યા હતા, ત્યારે મીડિયા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે પહોંચતા શાળાના સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી રજા આપી દેવામાં આવી હતી। વિદ્યાર્થીઓને શાળા સંચાલકો દ્વારા બોલાવવામાં આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણા વસ્યા દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। શાળાના આચાર્ય તેમજ શિક્ષકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, જે દંડનાત્મક કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારીના રિપોર્ટ બાદ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સતત સરકાર દ્વારા તેમજ તંત્ર દ્વારા બાળકો, ગર્ભવતી મહિલા તેમજ વૃદ્ધ વય ઉંમરના લોકોને ઘરની અંદર જ રહેવાની અપીલ કરવામાં આવી છે, ત્યારે આ પ્રકારના શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ફરજ પાડવામાં આવી રહી છે કે તેઓ શાળાએ આવે, ત્યારે આ મામલે પોલીસ દ્વારા શાળા સંચાલકોને શિક્ષકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે।